નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારું નામ રશ્મિકા પટેલ છે. હું કલરવ પરિવાર સાથે સંકળાયેલી છું. આજે હું તમને જીવનમાં આવતી મુશ્કેલીઓ અને તેને દૂર કરવાના નિવારણ વિશે થોડી વાત કરીશ. અત્યારના આધુનિક યુગમાં દરેક મનુષ્યના જીવનમાં પ્રશ્નો ઘણા બધા હોય છે, પરંતુ ઘણા બધા પ્રશ્નો બહાર દેખાય છે. જેમ મોબાઈલ એક જ હોય છે, પરંતુ તેને મૂકવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. ઘણા બધાના ફોન સાયલન્ટમાં હોય છે, ઘણા બધાના સ્વિચ ઓફ હોય છે, ઘણા બધાના કવરેજ એરિયાની બહાર હોય છે. તેમજ મનુષ્ય જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો આવે છે, ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે છે. તો જે લોકોના પ્રશ્નો લાઉડ સ્પીકર પર મૂકેલા હોય છે, તે આજુબાજુવાળાને ખબર પડે છે. જેના સાયલન્ટ મોડમાં હોય છે, તેને પોતાને એકલાને જ ખબર પડે છે. અને જેના સ્પીચ ઓફ કે કવરેજ એરિયાની બહાર છે, તે તો મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ જેવું જ હોય છે. પરંતુ જે વ્યક્તિનું ચિત્ત હંમેશા ભગવાનમાં આધ્યાત્મિકતા તરફ પડેલું હોય છે, તે વ્યક્તિને આ બધા લૌકિક પ્રશ્નો કંઈ ખાસ અસર કરી શકતા નથી. અત્યારના સમયમાં સૌથી મોટો જો કોઈ રોગ હોય તો એઇડ્સ, કેન્સર, ડાયાબિટીસ એ તો હતા જ, પરંતુ સાથે સાથે ટેન્શન, ડિપ્રેશન, હતાશા એ પણ મહત્ત્વના રોગો છે. અત્યારના સમયમાં કોરોના વાયરસ એ વિશ્વ પર એક મોટો પ્રશ્ન અને આફત બનીને આવ્યો છે. વિશ્વના દરેક દેશ તેની દવા શોધી રહ્યા છે. આપણો ભારત દેશ પણ આ મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. ઘણી બધી વખત ઘણા બધા વ્યક્તિના મનમાં એવા પ્રશ્ન આવે છે, ભગવાન છે તો છે ક્યાં? એ મારી સાથે જ આવું શા માટે કરે છે? એ મારી સામે કેમ જોતા નથી? પરંતુ ભગવાન જીવનમાં એક રસ્તો બંધ કરે છે તો સામે બીજા અનેક રસ્તાઓ ખોલી પણ આપે છે. આપને આપણી આપની સમજશક્તિથી એને શોધવાની, સમજવાની જરૂર હોય છે. કોરોના વાયરસ સામે લડવા માટે આપને બધાએ ધીરજ, શાંતિ, એકતા રાખવી ખૂબ જ જરૂરી બાબત બની રહે છે. દુનિયામાં કે જીવનમાં કોઈ પણ પ્રશ્નનું નિર્માણ થાય છે તો સાથે જ તેનું સમાધાન પણ અવશ્ય હોય જ છે. માત્ર આપને તેને આપની સમજશક્તિથી અને આપની ફરજ કે જવાબદારી શું છે તે સમજીને નિભાવવાની જરૂરત હોય છે. એ માટે હું તમને એક ઉદાહરણ આપીશ. ક્યારેક વર્ગખંડમાં જે શિક્ષક કે સુપરવાઇઝર ક્લાસમાં પ્રશ્નપત્ર આપે છે, તે જ ઉત્તરવાહી પણ આપે છે. જ્યારે એ પ્રશ્ન ડિઝાઇન કરે છે, ત્યારે તેના મનમાં પેરેલલ જવાબ પણ તૈયાર થઈ જતો હોય છે. એ જ રીતે આપના જીવનમાં પણ જ્યારે કોઈ પણ પ્રશ્ન આવે છે તો સાથે સાથે તેનું સમાધાન પણ ચોક્કસ હોય જ છે. માત્ર આપની પરિસ્થિતિને, સંજોગોને અનુકૂળ બની તે મુજબ રહેવાની જરૂરત હોય છે. આપના પ્રશ્નોની વાત બીજાને કરવી, ટીકા કરવી, નિંદા કરવી, એ શું પ્રશ્નોનું સમાધાન છે? નહીં. આપના પ્રશ્નોનું સમાધાન પોતાનામાં આત્મવિશ્વાસ હોવો, પોઝિટિવિટી રાખવી, મનને હંમેશા શાંત રાખવું, સ્થિર રાખવું અને ભગવાન ઉપર એક અલગ શ્રદ્ધા રાખવી, આત્મવિશ્વાસ રાખવું તે ખૂબ જ જરૂરી બાબત છે. અને આપણે આમ કરીશું તો આપના દરેક પ્રશ્નોનું સમાધાન આપણે શાંતિથી, સરળતાથી મેળવી શકીએ છીએ. જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ધાર પરથી ધક્કો મારે છે, ત્યારે એટલો વિશ્વાસ ચોક્કસ રાખજો કે કાં તો એ તમને ઉગારી લેશે, કાં તો હવામાં ઉડતા શીખવી દેશે. અંતમાં હું એટલું જ કહીશ કે આપના દેશમાં કોરોના વાયરસના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે, તે બધાના આત્માને પરમ કૃપાળુ ઈશ્વર શાંતિ આપે, તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની હિંમત અને શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.